ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તે દરમિયાન 61 લીંબડી વિધાનસભા બેઠક પરથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર જલ્પાબેન કુમારખાણિયા પોતાના કાર્યકરો અને ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાતા રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. આપના કાર્યકર્તાઓએ આપમાં નવા આવેલા ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવતા પાયાના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેને લઈને વિરોધ કરી રહ્યા છે એને કારણે રાજકારણ ગરમાયું છે. 61 લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાક્ષીય જંગ નિશ્ચિત છે. આમ આદમી પાર્ટીની યાદી જાહેર થતાં લીંબડી બેઠક પરથી કકળાટ જોવા મળ્યો હતો. ટિકિટ વહેંચણીને લઈને આપમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ટિકિટ ફાળવણીમાં ભૂલ કરી હોવાનો સૂર ઉઠવા પામ્યો છે. જલ્પાબેન કુમારખાણિયાનું આમ આદમી પાર્ટીના સંભવિત ઉમેદવારોનું નામ આગળ ચાલી રહ્યું હતું ત્યારે તેમની ટિકિટ કપાતા તેઓ કોંગ્રેસમાં જોડાતા રાજકીય હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે આજે ચુડા તાલુકાના ચાચકા ગામે જલ્પાબેન કુમારખાણિયા અને તેમના સમર્થકો 61 લીંબડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કલ્પનાબેન મકવાણા અને ચેતનભાઈ ખાચરની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. અને બીજી તરફ ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિગત પૂજાથી વ્યથિત થઈને કનુભાઈ પરમાર કમળનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કનુભાઈ પરમાર ચુડા તાલુકાના પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને આ તકે ચુડા તાલુકા કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ સુરસંગભાઈ ભુંભાણી, ખુમાનસંગભાઈ ડીડી પરમાર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.